नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 10 માં ચેપ્ટર 11 માં લેક્ચર 4 તરફ જઈએ। તમને આ ટૂંક સમયમાં ખબર પડી જઈ છે પેલો કોર્સ કે 30% કાપ્યો છે એમાં, પણ એમાં આ રચના તો છે જ 11.3 તો બરાબર, એટલે આ રચના તો આપણે તૈયાર કરવાની છે। આમને એક્ઝામ્પલ પણ છે અને આના આધારે દાખલા પણ સ્વાધ્યાયમાં છે। હા, પહેલા સ્વાધ્યાયની અંદર 11.1 માં એક જ દાખલો હતો, બાકી આપણે 7 દાખલા ગણ્યા છે ને, બીજા બધા દાખલા એને કાપી નાખે। પણ બીજા સ્વાધ્યાયની અંદર જે આ ટોપિક આધારિત છે તે રચના ખાસ શીખવાની છે, કારણ કે આના આધારિત જ આપણે ચેપ્ટર આપ્યું છે વર્તુળ, એટલે એકબીજાના સંલગ્ન છે। મતલબ આ રચના તૈયાર કરવાની ખાસ અને ખાસ એના મુદ્દા સાથે। તો જોઈએ, મેં રચના લખી, સીધો સ્વાધ્યાયનો દાખલો લખી, રકમ એની લખી આપણે। તો જુઓ, સ્વાધ્યાય 11.2 પહેલો પ્રશ્ન છે અને એ શેની રચના છે? વર્તુળના સ્પર્શકની। સ્પર્શક કોને કહેવાય? એ વર્તુળ ચેપ્ટરમાં શીખવાનું આવે તો જ તમને અત્યારે કહી દઉં કે તમને કોઈ વર્તુળ આપ્યું હોય, અસંખ્ય બિંદુઓથી બનેલું હોય, એ વર્તુળનું કોઈ એક જ બિંદુમાં સ્પર્શ થતી રેખા, રેખાખંડ કે કિરણ દોરવામાં આવે તો એને આપેલા વર્તુળનો સ્પર્શક કહેવાય, બરોબર। તો આપણે સ્પર્શક રચવાના છે, શું કહે છે રચના 11.3? વર્તુળના બહારના ભાગમાં કોઈ બિંદુ આપેલું હોય, એ બિંદુમાંથી આપેલા વર્તુળને સ્પર્શક રચો। એ રચવા માટે રકમ આપી છે સ્વાધ્યાય 11.2 નો પહેલો પ્રશ્ન જોઈએ। 6 સેમી ત્રિજ્યાવાળું પહેલા વર્તુળ રચવાનું, તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરવાની અને પછી લંબાઈ માપવાની કહે છે। તો જો શું થાય તમને સમજાવું, પહેલા 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું। તો માનો 6 સેમી અહીંયા આપણે પરિકર મૂકી અને 6 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ રચીએ, તમારે તો પરિકરથી રચવાનું એટલે કમ્પ્લીટ આવશે। મારી જોડે પરિકર નથી એટલે હું આ રીતે વર્તુળની રચના કરી દઉં, બરાબર। કેન્દ્રથી 6 સેમી અંતરે ત્રિજ્યા રાખી અને વર્તુળ રચી દીધું, વર્તુળનું નામ આપ્યું એવું કેન્દ્ર। હવે એનાથી 10 સેમી કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા, હવે અહીંયાથી આપણે 10 સેમી માપ લઈએ તો આટલા વર્તુળ સુધી 6 સેમી થાય, તો મતલબ 10 સેમી એટલે થોડું બહારના ભાગમાં આવશે ને, આટલું 6 સેમી થાય, બીજું બહારના ભાગમાં, એટલે 10 સેમી ઉપર એક બિંદુ માની લઈએ, પી બિંદુ આપ્યું, ફૂટ પટ્ટીથી આપણે મેળવી શકાય બિંદુ। તો આ પી બિંદુમાંથી આ વર્તુળનો સ્પર્શક રચવા તો કઈ રીતે રચી શકાય એ સમજીએ। એના માટે સૌ પ્રથમ આપણા આ ઉપી રેખાખંડ જોડવો પડશે, ફૂટપટ્ટીની મદદથી જોડી દેવા, પછી તમારે રેખાખંડ ઉપી નો લંબ દ્વિભાજક રચવાનો। તો કેવી રીતે રચી શકાય? જો ઓ ઉપર પરિકર મૂકી અડધાથી વધારે માપ લઈ ઉપર નીચે ચાપ મારવાનો, એટલે તમે કદાચ આમ ચાપ મારી શકો, હું બીજા કલરથી ચાપ મારું, ઓ ઉપર પરિકર મૂકી અને એક ચાપ આમ મારીએ અને બીજું ચાપ ઉપર મારી એવું નીચે પણ ચાપ મારવાનો, બરાબર આમ, પી ઉપરથી ઉપર નીચે ચાપ મારવાનો। માનો બંને ચાપ જો આગળ છેદ એ બિંદુ ધ્યાનમાં રાખી ફૂટપટ્ટીની મદદથી આપણે લંબ દોરી દેવાનો। આપણે કોનો લંબ દોર્યો? તો ઉપીનો, એટલે આ બે ટુકડા આપણે સરખા આવવા જોઈએ, એ લંબ દ્વિભાજક ઉપીન છેદ તો એમ નામ આપીએ, પછી એમ ઉપર પરિકર મૂકવાનું અને એમથી ઓ જેટલું માપ લેવાનું અને પછી આપણે વર્તુળ રચવાનું, તો લગભગ એવું વર્તુળ આવશે કે પી બિંદુમાંથી પસાર થતું હશે આ રીતે, બરાબર। તમે પરિકરની મદદથી વર્તુળ દોરશો તમારે કમ્પ્લીટ આવશે માપ, બરાબર આ રીતે એક વર્તુળ રચ્યું। આ વર્તુળ કેવી રીતે રચ્યું ફરીથી કહી દઉં, 6 સેમીનું પહેલા વર્તુળ રચ્યું, ઓ બિંદુથી 10 સેમી દૂર આવેલું પી બિંદુ લીધું, રેખાખંડ પી ઓ રચ્યું, પછી પી ઓ નો લંબ દ્વિભાજક એટલે ઓ ઉપરથી ઉપર નીચે ચાપ માર્યા, પી ઉપરથી ઉપર નીચે ચાપ માર્યા, બંને ચાપ છેદ એમ જોડી દીધું એટલે રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક, જો છેદ તો એમ નામ આપ્યું, પછી એમ ઉપર પરિકર મૂકી ઓ જેટલું માપ લઈ અને આપણે એક વર્તુળ દોરી દીધું। એ વર્તુળ, આ દોરેલું વર્તુળ આ આપણા મુખ્ય વર્તુળનો જો છેદ તો એ અને બી નામ આપીએ, પછી ફૂટપટ્ટીની મદદથી આ બે બિંદુ જોડી દઈએ અને એ રીતે નીચે પણ બે બિંદુ જોડી દઈએ, તો પી એ અને પી બી એને સ્પર્શક કહેવાય, બરાબર। તમને છેલ્લે લખ્યું છે લંબાઈ માપો, તમે ફૂટપટ્ટીની મદદથી આ બેની લંબાઈ ચેક કરશો, લંબાઈ એટલે ક્યાં સુધી મપાય તો આ સ્પર્શ બિંદુ સુધી, આગળ તો કિરણ સુધી વિસ્તરેલું હોય, તો બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર એ સ્પર્શકની લંબાઈ કહેવાય, એમ આ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર એટલે લંબાઈ,
આ લંબાઈ તમે માપશો તો હંમેશા સરખી જ રહેશે, તમે જાતે ચેક કરી લેજો સરખી આવે તો તમારા સ્પર્શકો સાચા। હવે આના મુદ્દા લખવા છે તો ધ્યાન આપજો, રચનાના મુદ્દા। પહેલો તો 6 સેમી માપનું વર્તુળ રચું છું એટલે પહેલો મુદ્દો લખીએ કે 6 સેમી ત્રિજ્યા વાળું અથવા ઉ કેન્દ્ર 6 સેમી એટલે આપણે વર્તુળને સંકેતમાં લખીએ। પહેલો મુદ્દો વર્તુળ ઉ કેન્દ્ર 6 સેમી રચો, 6 સેમીમીટર ત્રિજ્યાનો કેન્દ્ર વર્તુળ રચો। પછી ઉપી બરાબર 10 સેમી થાય તેવું બિંદુ પી મેળવો, ત્યારબાદ આપણે શું કર્યું તો રેખાખંડ ઉપી નો લંબ દ્વિભાજક રચો, લંબ દ્વિભાજક રચો જે ઉપી ને રેખાખંડ ઉપી ને એમ બિંદુ માં છેદે, બિંદુ માં છેદે છે બરાબર। ત્યારબાદ આપણે શું કર્યું વર્તુળ એમ ઉપર રાખીને વર્તુળ દોર્યું, તો હું લખું વર્તુળ એમ કેન્દ્ર અને ઓએમ માપ લીધું ત્રિજ્યા, વર્તુળ એમ કેન્દ્ર ઓએમ ત્રિજ્યા રચો જે વર્તુળ ઓ કેન્દ્ર 6 ત્રિજ્યા ને એ અને બી માં છેદે, એ અને બી માં છેદે। એટલે આ મુદ્દાની અંદર લગભગ બધું આવી ગયું। હવે છેલ્લું રેખાખંડ PA અને PB રચો, આમ વર્તુળના બહારના બિંદુમાંથી, વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળ ઓ કેન્દ્ર 6 ત્રિજ્યાને બે સમાન સ્પર્શક PA અને PB રચાય છે બરોબર। એટલે ફટાફટ આપણને યાદ રહી જાય, ફરીથી કહી દઉં રચના, ઓ કેન્દ્ર ઉપર મૂકીને 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ રચો, ત્યારબાદ 10 સેમી ઉપર બિંદુ P મેળવ્યું, હવે PO રેખાખંડ રચી આપણે એનો લંબ દ્વિભાજક રચો, એ છેદતે M નામ આપ્યું, M ઉપર પરિકર મૂકી OM જેટલું માપ લઈ અને આમ વર્તુળ રચી દીધું, એ વર્તુળ આપણું મુખ્ય જે વર્તુળ હતું એને છેદતે A અને B નામ આપ્યું, પછી ફૂટપટ્ટીથી PA અને PB જોડી દીધા એટલે બે સ્પર્શકો તૈયાર। આ રચના ખાસ મહત્વની એટલે રચના તૈયાર કરજો, રચના આધારિત મુદ્દા પણ કમ્પ્લીટ તમને આવડવા જોઈએ, અને સહેલું છે અઘરું નથી, નોટમાં લખી દેજો। ચલો પ્રશ્ન બે જોઈએ 11.2 નો, કે 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને એની લંબાઈ માપો, તો પહેલા આપણે શું કરવું પડે 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરીએ, તો અહીંયા જુઓ ફૂટપટ્ટીની મદદથી 4 સેમી માપ લેવાનું, પરિકર એના પર મૂકી 4 સેમી માપ લઈ અને એક આપણે વર્તુળ દોરી દઈએ બરાબર, થોડું વ્યવસ્થિત વર્તુળ દોરવાની એટલે તમને દોરવાની મજા આવે, માપ આગુ પાછું ના થવું જોઈએ, 4 સેમી માપ લઈને એક વર્તુળ રચી દીધું। પછી સમકેન્દ્રી વર્તુળનો મતલબ થાય કેન્દ્ર એના જ, કેન્દ્ર એના માપ 6 લેવાનો, 4 અને 6 માપ ફૂટપટ્ટી ઉપર લેવાનું, પરિકર થોડું પહોળું કરવાનું એટલે પરિકરમાંનો અહીંયા સુધી આવે, તો બીજું વર્તુળ આ રીતે બનશે, અહીંયા પરિકર મૂકી અને બીજું વર્તુળ આમ બનાવવાનું જે બીજું વર્તુળ આ રીતે તૈયાર થયું। હવે કે બહારના બિંદુમાંથી અંદરના વર્તુળના સ્પર્શક દોરો,
तो 12 ना वर्ष નું ગમે તે બિંદુ લેવાય એટલે આપણે અહીંયા એક બિંદુ લઈએ એ બિંદુ નું નામ આપો ચલો અહીંયા બિંદુ લઈએ એનું નામ આપીએ P અને આપણા વર્તુળનું કેન્દ્ર છે એનું નામ O તો ફૂટપટ્ટીની મદદથી પહેલા OP જોડી દેવાનું પછી એનો લંબ દ્વિભાજક રચવાનો એટલે અડધાથી વધારેમાં આપણે ઉપર નીચે ચાપ મારવાના મતલબ તમે આ રીતે એક ચાપ મારી O ઉપરથી પછી P ઉપરથી ઉપર નીચે ચાપ મારવાનો આ બંને ધ્યાનમાં રાખીને એવો લંબ દ્વિભાજક દોરવાનો કે જે આ ઉપીન છેદ થયો એમ નામ આપીએ પછી એમ ઉપર પરિકર મૂકી એમ ઉપર પરિકર મૂકી એમ થી ઓ જેટલું માપ લઈ અને આપણે વર્તુળ દોરવાનું એ એવું વર્તુળ આવશે જે પી માંથી પસાર થતું હશે બરાબર એટલે આ રીતે કંઈક વર્તુળ બનશે તમારી જોડે આ રીતે વર્તુળ બનશે એ વર્તુળ આપણા પ્રથમ વર્તુળને જો છેદત્યો એ અને બી નામ આપી દઈએ પછી ફૂટપટ્ટીની મદદથી એ પી અને પી બી આ જોડી દીધા એટલે બે સ્પર્શકો તૈયાર તો મોટા વર્તુળના બિંદુ પરથી નાના વર્તુળના સ્પર્શક આ રીતે રચના રચી શકાય બરોબર ચલો આપણે આના પણ મુદ્દા લખી દઈએ રચનાના रचो पहला तो बने वर्तुळ रची दीदो पछी बीजो मुद्दो वर्तुळ ओ केंद्र 6 सेमी ना बिंदु P पर थी OP रचो अने तेनो लंब द्विभाजक रचो जे OP ने M मचे दे बराबर પછી એના પછીનો મુદ્દો વર્તુળ M કેન્દ્ર OM રચો જે વર્તુળ O કેન્દ્ર 4 ત્રિજ્યાને A અને B માં છેદે ત્યારબાદ આપણે શું કર્યું A અને B માં છેદે એટલે રેખાખંડ AP અને રેખાખંડ PB રચો આમ PA અને PB એ આપેલા વર્તુળના સ્પર્શકો બને છે આ રીતે બંને વર્તુળની મદદથી મોટા વર્તુળના બિંદુ પરથી નાના વર્તુળનો સ્પર્શકની રચના કરી શકાય ધ્યાનથી રચના જોઈ લેજો તમે અને નોટમાં પણ મુદ્દા સાથે લખી દેજો અને મુદ્દા પણ ટૂંકા છે જો ફટાફટ 3 કે 4 મુદ્દામાં પતી જાય હવે આના 3 પ્રશ્નો બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું